नमस्कार विद्यार्थी मित्रों, पेपर टू सातवीं खाली जगह। खाली जगह वडे हमेशा आभासी प्रतिबिंब मळे छे। अरे मित्रों, अंतर्गोण रीसो ढगला मोटे प्रतिबिंब लीधा ने अंतर्गोण रीसाना अनंत अंतरे मूकी थी वस्तु ने वक्रता केन्द्र सी थी दूर मूकी थी, वक्रता केन्द्र सी ऊपर मूकी थी, मुख्य केन्द्र एफ और वक्रता केन्द्र सी नी वच्चे मूकी थी। आ बधा वास्तविक प्रतिबिंब हता। बहिर्गोल लेंस એમાંય ઘણા બધા પ્રતિબિંબ તમે મેળવા। વસ્તુ અનંત અંતરે હતી, વસ્તુ 2F1 થી દૂર હતી, 2F1 ઉપર હતી, F1 અને 2F1 ની વચ્ચે હતી। આ બધા પ્રતિબિંબ વાસ્તવિક હતા, પણ અંતર્ગોળ લેન્સ એવો છે કે જેના વડે તમને હંમેશા કેવું પ્રતિબિંબ મળે છે, આભાસી પ્રતિબિંબ મળે છે। એનો મતલબ એમ થયો કે તમારો જવાબ છે એ કયો લેન્સ આવશે, અંતર્ગોળ લેન્સ। અને અંતર્ગોળ લેન્સ વિશે તમને ખ્યાલ છે મિત્રો, ખ્યાલ છે ને, સે જોઈ લઈ। આ અંતર્ગોળ લેન્સ તમે જે રચો છો યા નાવ, આ મુખ્ય અક્ષ, ઓકે, આ F1, આ બાજુ F2, મૂકો વસ્તુ ગમે આ વસ્તુ લ્યો, શું કરશો, પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, ઓકે, શું થશે તો કે એવી રીતે વક્રીભવન પામશે કે ઈ મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થતું હોય એવો ભાસ થાય ને પછી અહીંથી વહી જાય આમ સીધું। બીજું કિરણ તમે અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરશો, તમે જોઈ શકો છો આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ વહ્યું જાય આમ મિત્રો સીધું। જો એને લંબાવો તો F1 માંથી પસાર થતું એવો ભાસ થાય। બીજું ઓપ્ટિકલ સેન્ટરમાંથી તમે પસાર કર્યું, જુઓ જેની બંને કિરણો અહીંયા છેદે છે તો અહીંયા તમને જે પ્રતિબિંબ મળે છે આ AB, આ A'B' કેવું પ્રતિબિંબ છે, આભાસી અને ચતુ પ્રતિબિંબ છે। તો મિત્રો અંતર્ગોળ લેન્સ વડે હંમેશા તમને આભાસી પ્રતિબિંબ, આ જ રીતે બહિર્ગોળ અરીસા વડે પણ હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે। તો આ પ્રશ્નનો આપણો જવાબ છે અંતર્ગોળ લેન્સ। આભાર વિદ્યાર્થી મિત્રો।